ભગવાન ઉંમરમાં હજી નાના છે, પણ ઘણા જ વિરાટ એવા કાર્યો કર્યા છે. કરશતિ ઇતિ આકર્ષતિ ઇતિ કૃષ્ણઃ. કૃષ્ણને તેના ગુણોને આધારિત નામ આપવામાં આવ્યા છે. અલગ અલગ કાર્યોના અલગ અલગ નામ ભગવાનને આપવામાં આવ્યા છે, અને આપણે જેમને આપ્યા છે. ગાયોને વંદન કર્યા તો ગોવિંદ કહેવાના, ગાયોનું પાલન કર્યું ગોપાલ કહેવાના, કોઈ અસુરોને મારે તો અસુરેશ્વર કહેવાના. અલગ અલગ લીલાઓના માધ્યમથી ભગવાનને અલગ અલગ નામો મળ્યા છે. ભગવાને કાલિયમર્દન પણ કર્યું છે, પોતાના ઉદ્ધાર પણ કર્યો છે. પોતે એક પણ સંબંધને ધ્યાનમાં નથી રાખ્યો, કારણ કે સંબંધ કરતા ધર્મ મહત્વનો છે એવું કૃષ્ણ આપણને શીખવાડે છે. ભગવદ્ ગીતામાં તો અર્જુનને બહુ પછી કીધું, પણ પહેલા આ કાર્ય એણે પોતે જીવનમાં ઉતારી અને રજૂઆત કરી. કારણ કે કોઈ ઉપદેશ આપતા પહેલા આપણે આપણા જીવનમાં એમને ઉતારવા જોઈએ, આવું કૃષ્ણ આપણને શીખવાડે છે. ભગવાન કાળા છે એટલે કૃષ્ણ જામ છે એવું જ નથી. એટલે હું પેલા વ્યાખ્યા બોલ્યો, કરશતિ ઇતિ આકર્ષતિ, જે પોતાની તરફ આપણને ખેંચે એને કૃષ્ણ કહેવાય. કોઈ પણ વ્યક્તિ આપણને આકર્ષિત કરે છે તો એ કૃષ્ણ છે, એનું નામ જ કૃષ્ણ થઈ જાય છે. ભગવાન વ્યાસજીનું નામ પણ એક કૃષ્ણ છે, કૃષ્ણ દ્વૈપાયન કહેવાય છે. બે પથ્થરો વચ્ચે એમનો જન્મ થયો છે, માટે તેમણે કૃષ્ણ દ્વૈપાયન, કારણ કે એ પણ કાળા જ છે, વનમાં વિચરણ કરીને મોટા થયા છે. તો કાલે જે લીલા આપણે જોઈ, ગોવર્ધનનાથ ભગવાન બન્યા છે ગોવર્ધન પર્વત ઉપાડીને, ગીરીને ધારણ કરનાર ગિરિવર બન્યા છે. ગીરી ધારણ પણ કહીએ છીએ, ગીરી ધારણ કહીએ છીએ, ગોવર્ધન ગીરી ધારણ પણ કહીએ છીએ. એટલે દરેક તબક્કામાં કૃષ્ણ છે એનું એક અલગ અલગ મહત્વ છુપાયેલું છે. કૃષ્ણની અંદર મન રાખવાથી માનસિક કૃષ્ણમય બનીએ છીએ. જ્યારે એના ગુણોને જીવનમાં ઉતારીએ તો સામાજિક તરીકે પણ કૃષ્ણમય બનીએ છીએ. સંસારમાં જો ગુણો ઉતારીએ તો સાંસારિક તરીકે પણ કૃષ્ણમય બનીએ છીએ. તેમજ આપણી આજુબાજુ થતા વ્યવહારો અને વર્તનને ધ્યાનમાં રાખી કૃષ્ણના ગુણોને જો અપનાવીએ તો વ્યવહારિક કૃષ્ણમય પણ બની શકાય. કૃષ્ણ આપણે એક નામ આપ્યું છે, પણ ખરેખર કૃષ્ણ એક અલગ વસ્તુ છે. દુનિયામાં જ્યારે ક્યાંય ન કાંઈ ન હતું ત્યારે કૃષ્ણ હતું. શું કૃષ્ણ? કૃષ્ણ એટલે કાળો તો સૂર્ય જ્યારે પૂર્વ દિશામાંથી પ્રગટ થાય ને ત્યારે ઉજાસ આવે, પણ એ પેલા અને તેને ગયા પછી પણ રે તો કૃષ્ણ જ છે. અંધારું રાત્રિમાં અંધકાર છે તે કૃષ્ણ છે, ઉજાસ સ્વરૂપે પણ એ કૃષ્ણ જ આવે છે.
પણ કે દીવાની પાછળ નીચે અંધારું થાય. એટલે અહીંયા કોઈ નકારાત્મક વલણ સાથે હું નથી કહેતો, પણ દીવાની પાછળ અંધારું એટલે કૃષ્ણ જ છે એવું જ મારું કહેવું છે. કારણ કે કૃષ્ણ જેની પાછળ હોય એ જ પ્રકાશ આપી શકે, બીજા ન આપી શકે. પણ કૃષ્ણને પાછળ મૂકવા માટે આપણે પ્રયત્ન તો કરવો પડે ને. કૃષ્ણ આપણી પાછળ આવે, આપણને હાથ આપે, ટેકો આપે, એવા કાર્યો તો આપણે કરવા જોઈએ ને. કૃષ્ણમય બનવા કૃષ્ણના ગુણોને જ અપનાવવા જરૂરી બની જાય છે. કૃષ્ણના દર્શન તો બધા લોકો કરે છે, અનેક મંદિરો છે, અનેક દર્શન થાય છે, બધા જ કૃષ્ણમય નથી બની જતા. એના માટે સમર્પિત હૃદય હોવું જોઈએ. હૃદયને કૃષ્ણમય બનાવવા માટે દરેક ભાવથી એકાત્મ ભાવ, સમતા ભાવ અને દયા ભાવ આવવો જોઈએ. અને છ પ્રકારના શત્રુઓને દૂર કરવા જોઈએ. ક્યા છ શત્રુઓ? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. આ છ શત્રુઓને દૂર કરીએ તો કૃષ્ણ તો આપોઆપ આપણી પાસે આવી જશે. કઈ મેળવવા માટે સંઘર્ષ નથી કરવાનો, સંઘર્ષ કરવાનો છે કઈક દૂર કરવા માટે જે આપણી પાસે અવગુણ સ્વરૂપે રહ્યા છે. કામ એટલે ઈચ્છાઓ. આપણી મનુષ્ય તરીકેની ઘણી બધી ઈચ્છાઓ હોય છે આપણી પાસે, જે છૂટતી નથી છોડવા છતાં. અને એ ઈચ્છાઓને છોડવા માટે કૃષ્ણ તરફ આપણું ધ્યાન હોવું જોઈએ. ઈચ્છાઓ જ્યારે બંધ થઈ જશે ને, એટલે કામ આપોઆપ દૂર થઈ જશે. બીજું ક્રોધ કીધું. ક્રોધ એક એવી વસ્તુ છે જેનાથી માણસની બુદ્ધિ હણાઈ જાય. ક્રોધની અંદર માણસ શું કરે છે એને ખબર રહેતી નથી. એટલે જ તો જ્યારે ક્રોધ કરે છે માણસ, પાછળથી એમને પછતાવવું પડે. એને પોતાના ઉપર જ ગુસ્સો આવે કે મેં આ શું કર્યું. કારણ કે ક્રોધની અંદર કરાયેલી કોઈ પણ ક્રિયા એ બરોબર નથી હોતી. ક્રોધમાં આવ્યા પછી માણસ પોતાના સંબંધો તોડતા વાર નથી લગાડતો. ગમે તેવો નજીકનો સગો પણ હોય તો ક્રોધની અંદર એ સગ પણ તૂટી જાય, સંબંધ તૂટી જાય. તો ક્રોધ કરવાથી જો આપણા સગા સંબંધી તૂટી જતા હોય, આપણાથી અલગ પડી જતા હોય, તો ભગવાન આપણી પાસે કેવી રીતે આવે? તો ક્રોધને અલગ કરવો જોઈએ. ક્રોધને અલગ કરવા માટે સંઘર્ષ જરૂરી છે, માનસિક સંઘર્ષ. ઘણા લોકો કહેતા હોય કે ભાઈ ક્રોધ અમારી પાસે છે, અમારે અલગ કરવો પણ છે, ક્રોધ અમારે દૂર કરવો. પણ હવે ક્યારેક વાત જ એવી બની જાય છે કે ક્રોધને કાબુમાં નથી રાખી શકાતો. જ્યારે કોઈ એવી કોઈ ઘટના બને, કારણ કે ક્યાંક ને ક્યાંક ક્રોધી વ્યક્તિ સાચા હોય છે એટલે ક્રોધ આવે, ખોટું સહન નથી થતું. માણસને ખોટું સહન ન થાય એટલે ક્રોધ આવે, સ્વાભાવિક છે. પણ ખોટું સહન કરીને પણ ક્રોધને ન લાવે એનું નામ સંઘર્ષ, માનસિક સંઘર્ષ. બીજા સાથે તો બધા લડતા હોય, અંદરના અવગુણો સાથે લડો એનું નામ જીવન. તો કામ અને ક્રોધ બે વસ્તુ અલગ થાય. ત્યાર પછી વારો આવે છે લોભ. માણસને લાલચમાંથી મુક્તિ મળતી નથી. કૃષ્ણ પાસે જવા માટે આ બહુ મોટી વસ્તુ નડે છે. લાલચ વસ્તુ એવી છે કે જે પોતાના જરૂરિયાત કરતા વધારે મેળવવું તે છે લાલચ. મેળવવું તે લાલચ નથી, યાદ રાખજો. ઘણા લોકો એવું કહે છે ને કે ભાઈ બધું છોડી દેવું, જેવું સંસારમાં થી અલગ થઈ જવું ને, એવી વાત નથી. ભગવાન તો આ સંસારમાં આપણને મૂકે શું કામ, એ વાત જ અલગ છે. છોડી દેવાનો પ્રશ્ન ક્યારે આવે છે? જ્યારે આપણે વધારે પડતું મેળવવાની આકાંક્ષા રાખીએ છીએ. આપણી પાસે
વિચારધારાઓ એવી એવી પડી છે માણસને કે લાલચમાંથી છૂટી શકતો નથી. આપણે જેટલી આપણે લાયકાત પ્રમાણે મળી જાય છતાંય આપણે વધારે એની આશા રાખીએ છીએ એ લાલચ છે, એ લોભ છે, એ છોડવાની વાત છે. ભગવાન તમારી લાયકાત પ્રમાણે તમને આપે જ છે, તમને ઓછું લાગે છે તો કાનુડો શું કરે. ભગવાનને તો હું તો એમ કહું છું કે આપણી લાયકાત કરતા આપણને વધારે આપે છે, છતાંય આપણો સંતોષ નથી થતો તો પછી હવે લાલચ જ નહીં તો બીજું શું કહેવું. આપણે દીકરો હોય ને એને પરણાવવા માટે માતા પિતા દોડધામ કરે એ વ્યાજબી છે, બરોબર. એક ઈચ્છા છે એ લાલચ નથી, એ સામાજિક જરૂરી છે. પણ એમના લગ્ન થઈ જાય, એમના ઘરે સંતાન થાય, એ પણ એની ઈચ્છા હોય, બરોબર છે, એ પણ જરૂરી છે. ભાઈ દીકરાના ઘરે દીકરો કે દીકરાના ઘરે દીકરી, આપણે સંતાન એ ન જોઈએ ત્યાં સુધી આપણને અધૂરપ લાગે, સ્વાભાવિક, એ પણ લોભ નથી. પણ એ દીકરાના ઘરે દીકરો ને એ જ્યારે મોટો થાય એને પણ પરણાવવામાં આવે અને પછી પાછી ઈચ્છા કરે કે આમના ઘરે પણ દીકરાનું મોટું જોતી જાવ, ઈ લાલચ. ભગવાન કહેવે કેટલાક દીકરાના મુખ જોવા છે એટલે એ કહે છે કે ભાઈ મારા દર્શન કરી લે બધાના મુખ આવી જશે. કાનુડાનું દર્શન કરવાથી એટલે આપણે કહીએ સાત પેઢી, સાત નહીં ભાઈ 700 તરી જાય છે. હે, દ્રષ્ટિ હોવી જોઈએ જોવાની. આપણી ઈચ્છાઓને આપણે મૂકી શકતા નથી, વધારે પડતી લાલસા લોભમાં પરિણમે છે અને આપણે એને અનુભવીએ. ખબર જ છે આપણે ખ્યાલ જ હોય આ મારા પાસે વધારે પડતું છે પણ આપણેથી મૂકાતું નથી. તો કામ, ક્રોધ, લોભ. હવે ચોથી વસ્તુ આવી મોહ. મોહ છે પણ છૂટતો નથી. સાચી વસ્તુ મોહની શું છે ખબર? આપણે એવું વિચારીએ છીએ કોઈની અંદર આપણે વધારે આસક્તિ રાખીએ તો એ મોહ છે, વાત સાચી છે. પણ જેની અંદર મોહ છે એ વસ્તુ જ્યારે ન હતી તો શું આપણે ન જીવતા હતા? એ વસ્તુ જ્યારે નહીં રહે તો પણ શું આપણે નહીં જીવીએ? આ જ્ઞાન જેની પાસે છે મોહથી છૂટી શકે. સીધી રીતે જોઈએ કોઈ ઘરમાં એવું ભૌતિક સુખ છે, ટીવી છે, ફ્રીજ છે, કઈ આપણા ઘરમાં ઘણી બધી ભૌતિક સુવિધાઓ હોય, અત્યારે આધુનિક જમાનો છે, ટેકનોલોજી હોય, એ સાધન સંપન્નતા માટે છે ના કે મોહ કરવા માટે. ઘરમાં કોઈ વસ્તુ તૂટી જાય તો માણસ દુઃખી થાય છે કારણ કે એમાં એનો મોહ છે. એનો મતલબ શું? એ વસ્તુ જ્યારે ન હતી તો આપણો જીવ ન હતો, એ વસ્તુ તૂટી ગઈ તો શું આપણને એટેક આવી ગયો? કઈ છે નહીં, અલગ છે. આપણા કરતા એ અલગ વસ્તુ છે એ જણાવે છે આપણને. તો કામ, ક્રોધ, લોભ અને મોહ આ ચાર, પછી મદ આવ્યું. મદ એટલે અહંકાર, અભિમાન. આ પણ છોડવું જોઈએ. શા માટે? અભિમાન માટે તો આપણી પાસે ઘણા બધા ઉદાહરણો પણ છે જે તમે જાણો જ છો. અતિ દર્પાત, રાવણો, લવલ્યાત, આ એક પંક્તિ રાજા ભર્તૃહરિએ તેમના નીતિશતક નામના પુસ્તકમાં લખેલું છે. અતિશયતાનો ત્યાગ કરવો જોઈએ કારણ કે અતિશય અભિમાન કરવાથી રાવણનો પણ નાશ થયો. અતિ દર્પાત સુયોધનઃ, દુર્યોધનનું નામ સુયોધન હતું પણ એના ખરાબ કર્મોને લીધે આપણે એને દુર્યોધન કહેતા હતા. તો અતિ દર્પાત, દર્પ એટલે અહંકાર, અહંકાર કરવાથી દુર્યોધનનો પણ નાશ થયો છે.
કારણ કે મોટા મોટા યોદ્ધાઓ એની સાથે હતા, આપણને ખબર છે. ભીષ્મ, દ્રોણ, કર્ણ સારા સારા યોદ્ધાઓ, અશ્વત્થામા, કૃપાચાર્ય, કોઈ એકની ઉપમા તમે નિમ્ન ન બતાવી શકો એવી એવી ઉપમાઓ આપણે એની સાથે સરખાવી શકીએ એવા યોદ્ધાઓ એની સાથે હતા. છતાં હાર્યો છે, આ બધાએ હરાયો નથી, એના અભિમાને એને હરાયો હતો, એની એને અભિમાન હતું. મારી પાસે છે, કોઈ પાસે નથી, બસ આવું જ અભિમાન આપણને કંઈક નડે. કાલે શાસ્ત્રીજીએ કીધું ને કે મને થોડું અભિમાન આવ્યું તો લાઈટ વહી ગઈ, ભગવાન કે કરી લે અભિમાન. શાસ્ત્રીજીએ પોતાનું જ ઉદાહરણ આપ્યું. એટલે બધાને કંઈક ને કંઈક જો અભિમાન આવે, હા ઘણા લોકો બહુ સારું સારી વાણી વાપરતા હોય, તમે જોજો પૈસા વાળા હોય ને કદાચ ક્યાંક દાન પુણ્ય કરે ને તો એવો શબ્દ વાપરશે. કોઈ એમ કે ને કે ભાઈ સારું તમે બહુ સારું અમને સહયોગ આપ્યો, તમે ના હોત તો આ કેમ કરત, ત્યારે એક શબ્દ બોલે, જોજો તમે સાંભળજો. જે વૈષ્ણવ હોય એ તો ખાસ બોલે, ભાઈ આ તો ભગવાને કરાયું ને મેં કર્યું, મારું આમાં કાંઈ છે નહીં ભાઈ, આવું બોલે. આ કોણ બોલાવે છે? કૃષ્ણ બોલાવે છે, અંદર હૃદયમાં બેઠેલો કૃષ્ણ. નગર એ ના કહી શકે કે ભાઈ આ તો ભાઈ એટલે જ હું દેવા આવ્યો ને અહીંયા, એમ મને ખ્યાલ આવ્યો તમને અહીંયા કોણ આપશે ભાઈ, હું એટલે તમને આપી દઉં, એમ કરીને ન કહી શકે. આપણે થોડા ના પાડવાના હતા, પણ એ ભગવાનને શ્રેય આપે છે કે ભગવાને મને આપ્યું છે એટલે હું આપું છું ભાઈ, ભગવાનની મારા ઉપર કૃપા છે તો હું આપી શકું છું. થોડું ક્ષમા કરજો, મારે બોલવામાં થોડી સ્પીડ છે. એટલે જે કંઈ આપણે આપીએ છીએ કે સમર્પિત કરીએ છીએ તો એમાં ભગવાનનો જ ભાવ છે, સમજી લે. અમે આટલું મોટું આયોજન કર્યું પણ એ શબ્દ અલગ પડે, પણ હું એમ કહી શકું કે આટલું મોટું જે આયોજન અમારી પાસે કરાવ રહ્યું એ શબ્દ યોગ્ય લાગે. કેમ? તો કે એ આયોજન અમને કૃષ્ણએ કરાવ્યું, અમારી પાસે કોઈ એવી તાકાત છે જ નહીં. અમારે કોઈ એટલામાંથી કોઈ એક વ્યક્તિ સંપૂર્ણ રીતે પોતાની રીતે ભાગવત બેસાડી શકે એવી તાકાત નથી, છતાં આજે જો અમે કરીએ છીએ તો એની કૃપા વગર કેમ કહી શકાય? શ્રેય તો અમે એને જ આપીશું. પ્રશ્ન વગર અમારામાં કોઈ લાયકાત નથી, કોઈ હેસિયત નથી અહીંયા બેસીને તમારી સામે બે શબ્દ બોલી શકે. વાણી જ ના આપી હોય તો શું કરીએ, હું બોલી જ ના શકું. તમે સારો સાચો નહીં માનો, મને કાલ સાંજ સુધી મને વિશ્વાસ નહોતો, કારણ કે મને આટલા દિવસના દોડામાં થોડુંક મારે બહારનું પણ થોડુંક કાર્ય રહે છે, અહીંયા થોડીક સેવા ઓછી હું આપી શક્યો છું. તમને ખ્યાલ હશે ઘણીવાર સાંજે બેઠા છો હું બેગ લઈને, રાત સાંજે આવતો 6 વાગે, એટલે મારે થોડુંક દોડાદોડી છે, પણ એ દોડાદોડીમાં કારણે કાલે મને શરદી થઈ ગઈ અને હું મુસીબતમાં મુકાણો. મેં કીધું હવે કાલે વારો છે ને આજે જે થાય, કાનુડાને જોવાનું, એને બેસાડવાનું નક્કી કર્યું છે એને જોવાનું, હું કરું એની ઉપર મૂકી દીધું, આમ શીખવાનું. અને આજે જોવો કથા કરું, મને વિશ્વાસ નહોતો મટશે કે નહીં એની ઉપર છોડી દીધું, મેં દવા નથી લીધી. આટલું ઘણી વાર દવા લેવાથી આડઅસર થાય, કોઈ પ્રશ્ન થાય મેં નથી લેવી દવા. કાનુડાને બેસાડવાનો છે ને કાનુડો જ બોલાર આવશે, એ મારી કથા, બીજું કાંઈ નહીં. અને એ વિશ્વાસ ફળે છે અને અમને મળે છે, મારો વિશ્વાસ પણ આજે કામ કર્યો. આ એક નહીં આવ્યો તો મારી સાથે તો ઘણા એવા દાખલા છે કે એવા બેસીએ તો પાર ન આવે, મને તો કાનુડો ડગલે ને પગલે કામ આવે, બહુ કામ આવે છે મને. તમારી આ ત્રીજી કથા છે અને ત્રણેય કથામાં મને એક એક લાભ ભગવાને આપ્યા છે, એ કહેવાની જરૂર નથી, કારણ કે અતિશયોક્તિ જેવું લાગશે એટલે. પણ આટલું કહીશ કે ભગવાને મને દરેક કથાની અંદર એક નવો સરસ લાભ આપ્યો છે અને એટલે મારે એને વંદના કરવી જોઈએ. તો કામ, ક્રોધ, લોભ, મોહ અને મદ, અહંકારને દૂર કરવો તો કૃષ્ણ આપણી પાસે તરત આવશે. અભિમાન ન કરવું, એનાથી દૂર રહેવું. અને છેલ્લે કીધું છે મત્સર, મચ્છર નહીં મત્સર, સસલાનો સ મત્સર. મત્સર એટલે ઈર્ષ્યા. આ પણ આપણે આજની દુનિયામાં ઘણી જગ્યાએ જોવા મળે છે, જો કે આપણી આજુબાજુમાં ઘણું બધું જોવા મળતું છે આવું. ઈર્ષ્યા કોની પાસે ન હોય અને એને જે છોડી શકે છે
મેઇન વસ્તુ તો ઈર્ષા છે. આમ તો ઈર્ષા ના હોય ને તો લોભ મોહ એ પણ એની મેળે જતા રહે. ઈર્ષા પહેલા મૂળ કાઢવાની જરૂર છે. ઈર્ષા બહુ મેઇન વસ્તુ. આની પાસે આ છે ને મારી પાસે નથી, આ મેઇન નડે છે આપણને. આ વસ્તુ કેમ કાઢશું? મને લાગે છે ઋષિ મુનિઓએ કદાચ કથા એટલા માટે પણ શરૂઆત કરી છે કે આવું કંઈક કરવાથી પણ લોકો અહીંયા સાંભળવા આવે તો ઘડીક બીજાનું ઓછું જોવે તો ઈર્ષ્યા ન થાય, ને અહીંયા ભગવાનની પાસે બેસીને કીર્તન તો કરશે. ઋષિ મુનિઓ આપણા બહુ બુદ્ધિશાળી હતા. એમને દરેક વાત અલગ રીતે રજૂઆત કરી છે. તમે આપણે કારણ કે માણસનો સ્વભાવ એવો હોય, તમે જોજો આપણે જેને જે કહીએ ને તો એનાથી ઉલટા હાલીએ. આપણે સીધું કામ ન કરીએ. કોઈ બાળકને કે કોઈને આપણે કહીએ અહીંયા બેસ, ઊભું નથી થવાનું, કઈ ઊભો પેલો થાય ઠેકડા મારે એમ કહે. અહીંયા બેસવાનું જ નથી તારે તો એ પેલો બેસે. ઘરમાં જઈને તમે કોઈ વસ્તુ લાવીને મૂકજો એક બાજુ, કેજો આને કોઈ અડવાનું નથી, આટલું કેજો ખાલી. 5 મિનિટ સુધી વસ્તુ ત્યાં નહીં રહે. આમાં સે હું આટલું બધું વળી આ વળી હંતાડીને રાખે, કાંઈ નહીં હોય તો એ લઈ લે. આપણે આદત જ આવી, કોઈ ના પડે ને એટલે વધારે અંદર આમ થાય કે હું કામ ના પાડી. માણસને અંદરથી એક ભાવ ઊભો અલગ થાય, ના શક શા માટે પડાય, આવું કરાય જ કેમ? તો ઈર્ષ્યા ભાવ આપણે જ્યારે અલગ કરીશું તો આપણી અંદર કંઈક એક એવો ભાવ ઉત્પન્ન થશે કે ભગવાન તરફ આપણે જવાની જરૂર નહીં પડે, કૃષ્ણ આપણી સામે આવશે. નરસિંહ મહેતા ક્યાંય જાત્રા કરવા નહોતા ગયા, મીરાબાઈ ક્યાંય જાત્રા કરવા નથી ગયા. એ તો છેલ્લે અહીંયા સમર્પિત થવા માટે જ દ્વારિકા આવી છે કે યાત્રા કરવા ન આવી. સુરદાસે એવું કીધું છે કે મારે આંખો નથી જોઈતી. સુરદાસ પાસે આંખો ન હતી, જન્માંધ હતા બધાને ખ્યાલ છે. પણ સુરદાસે શું કીધું તું ખબર? મારે આંખો નથી જોઈતી, જ્યારે આંખો મળશે ને ત્યારે તું વયો જઈશ. કારણ કે આંખો બંધ છે ને તો તું સામે રોજ છે, 24 કલાક છે. તું આંખો આપીશ ને તો દુનિયાને હું બાળતો થઈશ ને તું વયો જઈશ. મારે આંખો નથી જોઈતી. ભગવાન સુરદાસે બહુ સરસ વાત કરી. એ નાના હતા ને ત્યારે એમ કહે છે કે હું તો નાનો હતો, કૃષ્ણ મારી સાથે રમવા આવતો, કૃષ્ણની સાથે હું રમું છું. એને સખ્ય ભક્તિ કરી છે, નવદા ભક્તિ છે, તમને ખ્યાલ હશે, 9 પ્રકારની ભક્તિ. તો સખ્ય ભક્તિ કરી છે એને, મિત્ર ભક્તિ, કે કૃષ્ણ તો મારો સખા છે, મારો બાળ મિત્ર છે, મારી આને રમવા આવે છે. જો મને આંખો આવી જશે ને તો હું દુનિયાને જોઈશ તો મારો કાનુડો હોય જશે. કાનુડો મારી આંખ બંધ છે ને ત્યાં સુધી મારી સામે છે, એને જોઈ શકતો હતો, એને એને ઓળખે છે. એ વલ્લભાચાર્યજીના શિષ્ય હતા, 8માં અષ્ટ સખા જે આપણે કહીએ, એમાં 8માં સખા સુરદાસ છે. અને સુરદાસ તો ભગવાનને મિત્ર માને. નરસિંહ મહેતાએ પણ આવું જ કંઈક કર્યું છે ને કે એને ક્યાંય એવું નથી યાત્રા કરવા ગયા કે એવું કોઈને એવું માર્ગદર્શન દેવા પ્રવચન દેવા નથી બેસી ગયા. એ પોતાને એવા લાયક બનાવ્યા, ભગવાનને દોડીને એની પાસે આવવું પડ્યું છે. અને ત્યારે બન્યું છે જ્યારે ભગવાનને તે પોતે સમર્પિત થઈ ગયા છે, પોતાની વાત ભૂલી જાય અને પોતાનું જે કઈ કાર્ય છે એ ભગવાનને સોંપી દે. ભાઈ એને કરવું, બધું એનું જ આપેલું છે ને એને કરવું, એટલે ભગવાનને ટેન્શન થાય કે આ મને સોંપે છે ને મારે કામ કરવું પડશે. ખુદ એમનો દીકરો મરી ગયો ત્યાં સુધી પણ એવું કીધું કે ભાઈ એને આપ્યો તો ને એને લઈ લીધો, મારે શું માથાકૂટ કરવી? બોલો, ગામના લોકોને જ્ઞાતિજનો આવ્યા કે ભાઈ તારે દાડો તો કરવો જોઈએ. અરે ભાઈ એમાં શું દાડો કરવો? ભગવાને આપ્યો તો ને ભગવાને લઈ લીધો, મારે શું એમાં જરૂર છે રોવાની? બધા એને ગાંડો કહેતા હતા, આને કઈ ખબર નથી પડતી. ભગવાનને ટેન્શન થઈ જાય કે ભાઈ આ તો મને જ સોંપે, હવે મારે કઈ કરવું પડશે, લોકલાજથી બચાવો તો મારું કામ છે. આ લોકલાજ એને નડશે, લોકો એની નિંદા કરશે. મારા ભક્તની, ભગવાનને પોતાના કરતા ભક્તની ચિંતા વધારે હોય. તો ભગવાન એનું કાર્ય કરવા માટે દોડીને આવ્યા છે. અને કહેવાય છે કે સોનાના વાસણમાં બધાને જમાડ્યા છે. એમ બ્રહ્મભોજન કરાયું, દાડો કર્યો, બધું જ ભગવાને કર્યું. નરસિંહ મહેતાને તો ખબર ન હતી, મંદિરમાં બેઠા બેઠા એને તો ભજન જ ગાયા છે. તારું છે ને તું કર ભાઈ, મારે તો તારું નામ લેવાનું છે, મારી પાસે બીજું કઈ છે નહીં, મારે કઈ જોતું નથી. આવતીકાલે બહુ સરસ આપણે કથા છે સુદામાની.
એ જયારે એની પાસે જઈને જાય ને ત્યારે એને પેલા એવું થાય છે કે ભાઈ કાનુડો મને પૂછતો નથી તારે કઈ જોવે છે કે નહીં, કારણ કે એને તો અયાચક વ્રત હતું, ઈનો માગે, પણ ઘરે જઈને જોવે ને ત્યારે ખબર પડે કે હા હા ભગવાને તો આપ્યું, એવું તો પોતાને દોષ આપે છે કે હું ભગવાનને કેવું કેવું વિચારીને કહેતો હતો, આવું મારે ન વિચારાય. પછી એને શું કર્યું ખબર છે, મહેલમાં નથી રહ્યા માણસ, એની બાજુમાં ઝૂંપડી બનાવીને રહ્યા છે કે મારે એ મહેલ નથી જોઈતો, સંતાનો ભલે બાપરે મારે નથી જોઈતું.